થરાદ તાલુકાના દૂધવા ગામે શ્રી વડેચી યુવક મંડળ ઠાકોર ગ્રુપ દ્વારા ગાય માતાને લંપી વાયરસથી પીડિત ગાયોની પાછળના 25 દિવસથી સખત સેવા આપી રહ્યા છે, તેમજ ગાય માટે આયુર્વેદિક લાડુ પણ બનાવીને રોજ ખવડાવવામાં આવે છે. ત્યારે શ્રી વડેચી યુવક મંડળ ગ્રુપ દ્વારા દૂધવાથી મોગરોડ પગપાળા યાત્રા કરી શેણળ માતાજી ધજા ચડાવી દર્શન કરી ગાય માતા જલ્દીથી લંપી વાયરસ મુક્ત થાય એના માટે દર્શન કરી દૂધવા ગામે હનુમાન મંદિરે એક રાત ગાય માતા કે નામ રાત જાગરણ કરી સમસ્ત શ્રી વડેચી યુવક મંડળ ઠાકોર ગ્રુપ દૂધવા દ્વારા આજે 25 દિવસે ગાયો ગૌશાળામાં પ્રવેશોત્સવ કર્યો હતો. રિપોર્ટ ધર્મેશ જોશી, થરાદ, બનાસકાંઠા. દ્વારા લંપી વાયરસના કારણે ગાયોને આયુર્વેદિક લાડુ તથા રખડતી ગાયોની સેવા આપેલ છે. 25 દિવસથી સતત સેવા કરેલ છે. ગાયો નિમિત્તે હનુમાનજીના મંદિરે જાગરણ રાખ કરેલ છે. ગાયો નિમિત્તે દૂધવાથી મોગરોડ માતાજીના સંગ પગપાળા ગયેલ છે. ગાયો નિમિત્તે માતાજીને ધજા ચડાવેલ છે. શ્રી વડેચી મંડળ ઠાકોર ગ્રુપ દૂધવા દ્વારા 11 દિવસથી 55 થી 60 ગાયોને દવા તથા ડૉક્ટર તથા ખોરાકની સેવા આપેલ છે. આજે બધી ગાયોને વિદાય આપી અને શ્રી વડેચી ગૌશાળાની ગાયો અતિ અને શ્રી વડેચી ગૌશાળાની ગાયો ભેગી છૂટી કરેલ છે. શ્રી વડેચી મંડળ ઠાકોર ગ્રુપ દ્વારા તમામે સેવા કરેલ છે. જેમણે સેવા કરી છે તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. જય ગૌ માતા.